જય મિત્રો આજના કામના અને મુખ્ય સમાચારમાં આપણે વાત કરીશું કે પાન કાર્ડમાં મફત લિંક મહિના ત્રણ હજાર સહાય બે હજાર ત્રેવીસનું ચોમાસું કેવું રહેશે સોનાના ભાવમાં વધારો તો આ સંપૂર્ણ ટોપિક ઉપર આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું તો આ વિડીયોને સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આ ચેનલને હજી સુધી તમે સબ્સ્ક્રાઇબ કરેલી ન હોય તો અત્યારે જ આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો જોવે મિત્રો કે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક તો પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ છે હાલમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ફી રૂપિયા એક હજાર છે જે પણ લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે લોકો એકત્રીસ માર્ચ પહેલાં છે તે તમારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી લેવાનું રહેશે ત્યારબાદ જો તમે પાન કાર્ડને લિંક નહીં કરો તો તમારું પાન કાર્ડ છે તે નિષ્ક્રિય થઈ જશે એટલે કે ડીએક્ટિવ થઈ જશે અને ત્યારબાદ છે તે અમુક પ્રકારની પાન કાર્ડની જે સુવિધાઓ છે તે મેળવી નહીં શકો જેમ કે તમે નવું બેંક એકાઉન્ટ નહીં ખોલી શકો ડિમેટ એકાઉન્ટ તમારું બંધ થઈ જશે પચાસ હજારથી વધારે નાણાકીય વ્યવહારો છે તે નહીં કરી શકો તો તમારે એકત્ર માર્ચ બે હજાર ત્રેવીસ પેલા છે તે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરી લેવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ લિંક અંગેના ખોટા મેસેજ આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિંક કરી દેજો સોશિયલ મીડિયા માં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના નામે એક ખોટો વાયરલ મેસેજ થઈ રહ્યો છે આધાર કાર્ડ પાન કાર્ડ લિંકના વાયરલ મેસેજ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે વાયરલ મેસેજ તદ્દન ખોટા હોવાનો ખુલાસો છે તે હાઈકોર્ટના અગાઉના ચુકાદાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે એટલે કે હાલમાં જે સોશિયલ મીડિયામાં હાઈકોર્ટના ચુકાદાનું એક છે તે ન્યૂઝપેપરનું કટિંગ છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને તે તદ્દન ખોટું છે એ માટે તમારે છે તે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની રાહ નથી જોવાની અને એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ પહેલાં છે તે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી દેવાનું રહેશે અને હાલ સોશિયલ મીડિયામાં જે પણ આ ચુકાદો છે તે વાયરલ થઈ થઈ રહ્યો છે તે ખૂબ જ ગુજરાત હાઈકોર્ટનો જૂનો ચુકાદો છે અને એનો ફોટો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો તમારે છે તે એકત્રીસ માર્ચ પહેલાં લિંક કરી દેવું ત્યારબાદ વાત કરીએ તો આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ મફત યુઆઈડીઆઈના નવા નિયમ મુજબ છે તમારું આધાર કાર્ડ દસ વર્ષ જૂનું છે તો તમારે ફરજિયાત ડોક્યુમેન્ટ અપડેટ કરાવવાનું રહેશે એટલે કે તમારું આધાર કાર્ડ ઇસ્યુ થઈ એના દસ વર્ષ થઈ ગયા હોય અને તમે આધાર કાર્ડમાં નામ અથવા તો એડ્રેસ ક્યારેય સુધારેલ ન હોય તો તમારે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ છે તે ફરજિયાત પૂર્ણ કરવાનું રહેશે હાલમાં આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ છે તે પંદર માર્ચ બે હજાર ત્રેવીસથી લઈ અને ચૌદ જૂન બે હજાર ત્રેવીસ સુધી છે તે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ છે તે મફત કરી શકશો એટલે મિત્રો જે પણ લોકોએ આધાર કાર્ડ કઢાવ્યા હોય અને દસ વર્ષ થઈ ગયા હોય તો તમારા આધાર કાર્ડમાં છે તે ડોક્યુમેન્ટ અપડેટ છે તે કરી લેવાનું રહેશે અને હાલમાં છે તે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ છે તે મફત થાય છે તો તમે સીએસસી સેન્ટર અથવા તો સાયબર કાફે અથવા તો તમારી ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર પાસે છે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ છે તે કરાવી શકો છો અથવા તો આધાર કાર્ડના સેન્ટર જઈ અને પણ તમે ડોક્યુમેન્ટ અપડેટ છે તે આધાર કાર્ડમાં કરાવી શકો છો ત્યારબાદ વાત કરીએ તો બેરોજગારને મહિને છે તો ત્રણ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકના બેલગાવીમાં છે તો કહ્યું હતું કે મોદી સરકાર બેરોજગારી ઘટાડવા માટે કંઈ કરી રહી નથી અને કર્ણાટક માં છે તો સરકાર બનવા પર કોંગ્રેસ છે તે બેરોજગારોના સ્નાતકોને બે વર્ષ માટે દર મહિને ત્રણ હજાર રૂપિયા અને ડિપ્લો ધારકોને બે વર્ષ માટે દર મહિને પંદરસો રૂપિયા આપશે આ નિવેદન છે તે કોંગ્રેસના નેતા છે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં આપ્યું હતું એટલે કર્ણાટકમાં જો કોંગ્રેસની સરકાર બનશે તો યુવાનો છે તે બેરોજગાર હોય શિક્ષિત બેરોજગાર અને તેઓ સ્નાતક કરેલ હોય તો એને બે વર્ષ માટે ત્રણ હજાર અને ડિપ્લોમા કરેલ હોય તેને બે વર્ષ માટે પંદરસો રૂપિયાની સહાય આપવામાં આવશે બાદ વાત કરવામાં આવે તો બે હજાર ત્રેવીસમાં ચોમાસું કેવું રહેશે હોલિકા દહન પછી હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ હોળી જોઈને આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેની માહિતી આપી હતી આ વર્ષે હોળીનું પવન વાયવ્ય તરફ હોવાથી વરસાદ સાથે વાવાઝોડું આવી શકે છે અંબાલાલ પટેલે કહ્યું હતું કે આ વર્ષે ચોમાસું સારું રહેશે આ વર્ષે વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થશે આ વર્ષે ચોમાસા દરમિયાન અનેક વખત વાવાઝોડા આવી શકે છે અને ભારે પવન સાથે વાવાઝોડું આવશે આ દરમિયાન વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળશે આ અંગેની આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં તેજી આજે બાવીસ કેરેટ એટલે કે દસ ગ્રામ સોનાના ભાવમાં બસો રૂપિયાનો વધારો થયો હતો તે સાથે નવો ભાવ પંચાવન હજાર રૂપિયા અને પચાસ રૂપિયા થયો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ એટલે કે સોનાના ભાવમાં બસો વીસ રૂપિયાનો છે તે વધારો થયો હતો તે સાથે નવો ભાવ સાઠ હજાર અને પચાસ રૂપિયા થયો જ્યારે એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં સોનો વધારો થયો છે તે સાથે ચો ચાંદીનો નવો ભાવ છે તે બોતેર હજારના સો રૂપિયા રહ્યો હતો આમ સોનાના ભાવમાં હવે વધારો થઈ રહ્યો છે તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ પર સરકારી યોજના સરકારી ભરતી જમીન રેકોર્ડ આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ શ્રમ કાર્ડ પાન કાર્ડ લાયસન્સ પીએમ કિસાન આઈ ખેડૂત ડિજિટલ ગુજરાત ઈ સમાજ કલ્યાણ ઓજ સંબંધ તથા અન્ય રસપ્રદ માહિતી સભર વિડીયો છે તે તમે આ ચેનલ પર જોઈ શકશો તેમજ મિત્રો એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલના વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા ગ્રુપમાં અને તમામ લોકોને શેર કરી દેજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને સબસ્ક્રાઈબ કરવું તે સાવ એકદમ ફ્રી છે તો મળીએ મિત્રો એક હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ